નમસ્કાર, હું છું સંજય રાવલ. સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. ચિલોડાથી હિંમતનગર નેશનલ હાઈવે 8 ઉપર ઠેર ઠેર મસમોટા ખાડાઓને લઈને વાહન ચાલકો છેલ્લા એક સપ્તાહથી હેરાન પરેશાન થવા પામ્યા હતા. છતાંય તંત્ર ગોળ નિંદ્રામાં હોય અને આખરે અહેવાલ પ્રસિદ્ધ થતાં તંત્ર જાગ્યું હતું અને ઈદના દોરેને કામ હાથ ધર્યું હતું. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના મોયજ નાથાજી ખાતે સામાન્ય વાતમાં બોલાચાલી બાદ ગ્વારો બોલી લાકડીઓ ધાડિયા વડે હુમલો કર્યો તો 6ને ઈજાઓ થતાં પ્રાંતિજ હિંમતનગર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. તો પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં બંને પક્ષો દ્વારા સામસામે પોલીસ ફરિયાદ થઈ. સુરત ખાતે કારના કાચ કારા હશે તો પોલીસ કરશે કાર્યવાહી, 3 દિવસ ખાસ ડ્રાય. સુરત ખાતે મોબાઈલ ગેમ રમતા ટોકતા હતા પિતા, સગીર પુત્રએ ઘરું દબાવીને મારી નાખ્યા પિતાને. સ્ટેન્ડિંગ કમિટીએ પાર્કિંગ પોલિસીની દરખાસ્ત ઉપર નિર્ણય મુલતવી રાખ્યો. એએમસીની કોરોનાની થર્ડ વેવની તૈયારી, 11.80 કરોડના ખર્ચે 10 કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે 10 ઓક્સિજન પ્લાન્ટ ઊભા કરાશે. એચયુ ઓફ યુનિટી ટેડ સિટી 2 ખાતે પ્રદેશ ભાજપ કારોબારીની બેઠક પૂર્ણ, 182 બેઠકો જીતવાનું લક્ષ્યાંક. ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમના હોદ્દેદારોની નિમણૂક. ગુજરાત 12મા ડિફેન્સ એક્સપો 2022નું યજમાન રાજ્ય બનશે. રાજકોટમાં દંપતીએ દેવું વધી જતા આપઘાત કર્યો. સુરત ખાતે ગેમ રમવા બાબતે પુત્રને ઠપકો આપતા પિતાને મોતને ઘાટ ઉતાર્યો. સાબરકાંઠા જિલ્લાના વડાલી સબસ્ટેશન ખાતે સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ. ધરમપુર ચોકડી પાસે ટેમ્પોમાં ટ્રાન્સફોર્મરની આડમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. વલસાડ એલસીબી ટીમે બાતમીના આધારે વોચ ગોઠવી દારૂ સહિત રૂપિયા 7 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો. ભરૂચ ટેમ્પો ડ્રાઈવરે ટોટકી બનાવી 2.5 કરોડના હીરાની લૂંટનું રચ્યું કાવતરું, 2 ઝડપાયા, 6 ફરાર. અરવલ્લી જિલ્લાના મેઘરજ ખાતે ભર ચોમાસે પ્રજાજનોને દર 4 દિવસે 1 વાર પાણી મળે છે. પાણી પુરવઠા વિભાગ દ્વારા કરોડોના ખર્ચે સબ બનાવે છે, છતાં આયોજનના અભાવે ગ્રામ પંચાયતની ટાંકીઓ સુધી પાણી પહોંચતું નથી અને પ્રજાજનોને તરસે મરવાનો વારો આવ્યો છે. સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ઘોડવાડા ગામે નિવૃત્ત જવાનના શાહી સ્વાગત સાથે વીર તિલક કરાયું. રાષ્ટ્રીય અંધજન મંડળ ઈડર શાખાના નવીન મકાનનું ભૂમિપૂજન શિલાન્યાસ કરાયું. દહેગામ તાલુકાના હિંગરાજની મુવાડી ગામે વિદ્યાર્થીઓને ચોખા આપવામાં આવે છે, જે ચોખામાં પ્લાસ્ટિકના ચોખા નીકળતા ગામજનોનો હોબાળો. સાબરકાંઠા જિલ્લાના શેઠ શિક્ષક પારિતોષિક 2021માં તાલુકા કક્ષાના શેઠ શિક્ષક તરીકે પ્રાંતિજ ખાતે આવેલા સારા નંબર 1ના ઉપ શિક્ષક પટેલ અરવિંદભાઈ બેચરભાઈની પસંદગી થઈ. સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના વલ્યમપુરા ખાતે ગ્રાહક જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વલ્યમપુરા ગામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સોનાસણ ખાતે ગામજનો અને સોનાસણ સુંદરકાંડ પરિવાર દ્વારા 3 સપ્ટેમ્બરના રોજ સોનાસણ આરોગ્ય સબસેન્ટરના કર્મચારીઓની સુંદર કામગીરી અને 100% રસીકરણ સંદર્ભે પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZS TV.